नमस्कार, आप जो रहा छो जी 24 कलाक जो अपनी साथे जुही एक ब्रेकिंग न्यूज सूरत में केएस डिजिटल ग्रुपे हजारों लोगों साथे छेतरपिंडी करी व्यक्ति दीठ 7000 रुपया लई अनाज नी कीट नी आपता हता लालच। पैसा लीधा बाद अनाज नी कीट न आपता लोगों में रोष छे। कीट न मळता लोगों केएस ग्रुप नी ऑफिस मळ्या। अनाज नी कीट न आपता पैसा परत आपवानी लोगों नी मांग। सूरत में केएस डिजिटल ग्रुपे हजारों लोगों साथे छेतरपिंडी करी छे। व्यक्ति दीठ 7000 रुपया लई अनाज नी कीट नी लालच आपता हता। पैसा लीधा बाद अनाज नी कीट ना आपता लोगों में रोष छे। कीट न मळता लोगों केएस ग्रुप नी ऑफिसे मळ्या। अनाज नी कीट न आपता पैसा परत आपवानी लोगों नी मांग। सूरत थी संवाददाता प्रशांत धीवरे जोड़ा छे मारी साथे। जी प्रशांत, केएस डिजिटल ग्रुपे हजारों लोगों साथे छेतरपिंडी करी छे, केवी रीते आ छेतरपिंडी करवामां आवी, तेमनी पासेथी पैसा लई लेवामां आव्या पण अनाज नथी अपायुं? जी जुई, चोक्कस के आ पुना गाम विस्तार में जे आ ठगबाजो छे, लोको पासे थी प्रति व्यक्ति 7000 रुपया लीधा हता अने हजारों लोको पासे थी करोड़ों रुपयानी ठगाई करवानो सामे आव्यो छे। हाल तमे सीधा जे दृश्य जोई सके छो के केएस डिजिटल ग्रुप छे, लोको पासे थी प्रति व्यक्ति पाए थी 7500 रुपया लीधा हता अने त्यारबाद बे महीनाथी आ लोकोने अनाज नहीं आपवानो जणावामां आवी रह्यो छे। आपणे सीधा जाणीशुं, तमारुं नाम कहेजो अने कई रीतना तमारी जोड़े आया हता अने कई रीतना लालच आपी हती। મારું નામ મેહુલ સિદ્ધપ્રા, વેલેન્ચાથી હું આવું છું, બહુ દૂર દૂરથી આવું છું। મને તારીખું મેં 7500 રૂપિયા ભર્યા હતા, આમાં તો મને આપતા જ નથી કે તમે ખોટી તારીખો મારીને આવો છો એમ કે છે। આમાં જો એને જ તારીખ મારેલી છે તોય આપતા નથી, તારીખો કાલે આવે તો દરરોજ આવી છે તોય કે છે તમે નહીં મળે એમ કરે છે। શું કેટલા બધા આમાં છે, આપણી 7-8 બ્રાન્ચો હાલે છે સાહેબ, તો આ બધા ભરેલા જ છે। મને કીધું કે તમે 2500 રૂપિયા ભરશો તો તમને દર મહિને તમને અનાજની કીટ મળશે। તો અનાજની કીટ અમને એક વાર આપી હતી, પછી આ બીજી તારીખે આપી હતી, પણ એમાં એ લોકો ધક્કા ખવડાવે છે કે હવે આજે નહીં મળશે, તમે કાલે આવજો, એ રીતના બધાને ધક્કા ખવડાવે છે। બીજું તો હવે લોકો તારીખ કીધી તે પ્રમાણે આપવું જોઈએ ને, એ પ્રમાણે આપતા નથી। કે લોકો પાસેથી પૈસા લઈ લીધા પણ અનાજ નહીં આપતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ કેએસ જે ડિજિટલ ગ્રુપ છે ત્યાં લોકો પહોંચ્યા છે અને ક્યાંક અહીંયા વિરોધ કરી રહ્યા છે, અનાજ નહીં આપતા તો પૈસા આપો તે રીતના લોકો અહીંયા માંગ કરી રહ્યા છે। આપણે મહિલા છે, આપણે એમની જોડે જાણીશું। બેન, તમે જણાવજો કઈ રીતના તમારી સાથે ઠગાઈ થઈ છે? તમે પૈસા લઈ લીધા પણ અનાજ નથી આપ્યું, આરોપ છે તમારા પર? મારા પર આરોપ છે એ વાત બરોબર છે, જે લોકો એમ કે છે પૈસા લઈ લીધા છે અને મેં રાશન નથી આપ્યું, તો આજુબાજુની સોસાયટીમાં પૂછો, હું 1.5 વર્ષથી રાશન આપું છું, બરોબર, એના સબૂત છે મારી પાસે, બરોબર। દિવાળીના દિવસે પણ અમે ઓફિસ ખુલ્લી રાખી, 2 મહિનાથી મારી પાસે પૂરતા પેકિંગ કરવા મજૂર નથી, મારી પાસે માલ ચેન્જિંગના લીધે માલ ઓછો આવે છે, છતાં પણ આ લોકોને હું કીટ આપું છું, આ લોકો કીટમાં એવું કહે છે કે અમને અધૂરી કીટ આપો છો, એટલે અમે પૂરી કીટની કોશિશ કરીએ છીએ પણ આ પબ્લિક કોઈ વસ્તુ સમજતી નહીં। વેપારીઓ પાસેથી માલ આવે છે, અમુક અમારી પાસે ડોનેશન આવે છે માલ, બરોબર, એ બધું અમે ભેગું કરીએ, અધૂરી કીટ અમારે નથી દેવી ને, એટલે અમે ટાઈમ લંબાવીએ છીએ, બાકી ફોન પર કોલિંગ થાય છે એના સબૂત છે અમારી પાસે। પર વાયદા તમે આપી રહ્યા છો અને સમય પર કેમ આ વ્યવસ્થા કરી નથી? વાત સાંભળો, વાયદા પર વાયદા આપવાનું ખાલી આ છેલ્લા 1 મહિનાથી ને શરૂ થયું છે, બાકી કોઈ અમે ખોટા વાયદા 1.5 વર્ષમાં એક પણ વાયદો કોઈ નથી આપ્યો। અમે જે લોકોને રાશન આપ્યું છે એ લોકોના કાર્ડ તમે ચેક કરી શકો, 8-8 10-10 કીટ અપાઈ ચૂકી છે।
ફોન પણ બંધ કરી નાખ્યો છે, લોકોને યોગ્ય જવાબ નથી આપતા આવા આરોપ છે. ફોન દિવાળી દિવસનો બંધ રાખ્યો છે કસ્ટમર. એક મિનિટ ભાઈ, લોકોમાં આક્રોશ છે અને જે પોલીસ છે, પોલીસ પણ એ ઘટના સ્થળે દોડી આવી છે અને જે આયોજક છે તેને લઈ જવામાં હાલ પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે. કારણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે જેમને 7,500 રૂપિયા આપવાની જે કેએસ જે ડિજિટલ ગ્રુપ છે તેમને લાલચ આપી હતી અને લોકો પાસેથી, હજારો લોકો પાસેથી પૈસા લઈ લીધા છે અને સતત 2 મહિનાથી જે રીતના જે છે એમને અનાજ નહીં આપવામાં આવી રહી છે અને અહીંથી ધક્કો ખાવામાં આવી રહ્યો છે. અહીંયા એક દિવ્યાંગ કાકા છે એ પણ તમે જોઈ શકો છો કે એમનો પણ એમને જે ઠગબાજો જે છે એમને એનો પણ ક્યાંક રીતના લાભ લઈ લીધો છે. કાકાના આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે. કાકા, કઈ રીતના તમારી સાથે ઠગાઈ કરી? એક પેટ અનાજ આપ્યું, બીજું એ નથી. દિવ્યાંગ કાકા છે, રડી રહ્યા છે, એમની પાસેથી બી પૈસા લઈ લીધા હતા. કાકા, કેટલા પૈસા લઈ લીધા ને કેટલી રીતે હેરાન કરવામાં આવે છે? 2500 રૂપિયા ભર્યા હતા સાહેબ. 2500 કહે છે ભાઈ કે આવતા મહિના આવજો, તારીખ આપ્યા કરજો. તારીખ પર તારીખ આપવામાં આવી રહી હતી અને જે દિવ્યાંગ કાકા છે એ પણ અહીં અનાજ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ જે રીતના એમને ખબર પડી કે એમની સાથે બી આ રીતના લોકોએ કોઈ ફ્રોડ કર્યો છે એને લઈને એમના આંખમાં આંસુ આવી ગયા છે. અને આવી રીતના અનેક સંસ્થાઓ જે ગરીબ અને મધ્યમ વર્ગનો લાભ લેતી હોય છે અને જે કરોડો રૂપિયાની ઠગાઈ કરતી હોય છે. હાલ તો જે પુના પોલીસ છે, જે આજે ઠગબાજ જે આયોજક છે તેની અટક કરીને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પ્રશાંત. તો વ્યક્તિ દીઠ 7,000 પડાવી અનાજની કીટ ના આપી અને આજે તેઓ અનાજ લેવા માટે આવ્યા પણ અહીંયા ઓફિસે તાળા મારી દીધા.